ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વિસાયકલ સોરમાં મોડલ પેપર એકના સોલ્યુશન વિશે આપણે આજે જાણીશું પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો ગમે તે પાંચ અહીં તમને ગમે તે પાંચ પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે ચાલો તો આપણે જવાબ જોઈએ પ્રશ્ન એક તીકુ બહેનને વાર્તામાં કોના કોના વિશે વાંચ્યું હતું જવાબ એક તીકુ બહેને વાર્તામાં છોટા ભીમ અને સોટી પોથી વિશે વાંચ્યું હતું પ્રશ્ન બે વાદરાઓએ કેવા રંગના કપડાં પહેર્યા હતા અને તેમને ક્યાં ફરવા જવાનું મન થયું ઉત્તર બે વાદરાઓએ રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા હતા અને તેમને આકાશમાં ફરવા જવાનું મન થયું પ્રશ્ન ત્રણ ઈવા ઉદાસ થઈ ગઈ કારણ કે ઉત્તર ત્રણ કારણ કે પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા આથી ઈવા ઉદાસ થઈ ગઈ પ્રશ્ન ચાર તમે વાદળાનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય એમ લાગે છે ઉત્તર ચાર જો મિત્રો આપણે વાદળાઓમાં ગડગડાટ તો સાંભળો જ હશે હવે ત્યારે આપને કેવા વિચાર આવે છે જો મને તો એવું લાગે છે કે ભાઈ વાદળામાં ગડગડાટ આવે ત્યારે કોઈ ડોસીમાં ઉપર ગબડી રહ્યા હોય અથવા ઉપરથી વાદળાને કોઈ દંડો મારી રહ્યો હોય મને તો એવું લાગે છે તમને શું લાગે છે તેનો જવાબ તમે લખો પ્રશ્ન પાંચ બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો ઉત્તર પાંચ બચ્ચાને પાણીમાં જોયું તો પાણીમાં ચાંદાનો પ્રતિબિંબ દેખાયો એટલે એને લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો પ્રશ્ન છ આંગળીની મદદથી તમે કેવા કેવા કામ કરી શકો છો ઉત્તર છ આંગળીની મદદથી મિત્રો ઘણા બધા કામ થઈ શકે છે અહીં હું તમને એક અથવા બે કાર્ય બતાવીશ જેમ કે આપણે આંગળીની મદદથી લખી શકીએ છીએ આંગળીની મદદથી આપણે કાપા પણ ગણી શકીએ છીએ જેનાથી આપણે ગણતરી કરી શકીએ છીએ બરાબર ને તમે કેવા કેવા કામ કરી શકો છો એ તમારે લખવાનું છે પ્રશ્ન બે અ તમને ગમતી કાવ્ય પંક્તિની ચાર લીટી લખો મિત્રો અહીં તમે ઘણી બધી કાવ્યો જોઈ હશે તમારે તમારી પસંદની ચાર પંક્તિ લખવાની રહેશે પ્રશ્ન બે બ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો પહેલું વાંદરાભાઈને સુગ્રીએ સલાહ આપી આ વિધાન સાચું છે કે ખોટું છે વેરી ગુડ સાચું છે બીજું આરવે મિત્રનું નામ બે રંગ પાડ્યું આ વિધાન સાચું છે ત્રણ તીકુ બહેન રમવાના શોખીન હતા મિત્રો તીકુ બહેન રમવાના શોખીન હતા કે વાંચવાના હા એ વાંચવાના શોખીન હતા તો આ વિધાન ખોટું આવશે પ્રશ્ન બે ક નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે જણાવો પહેલું વડની તો વળવાઈઓ હોય ને એના હિંચકા ખાવાની મજા પડે મિત્રો ઓળખાણ પડી આ વાક્ય કોણ બોલે છે હા આ વાક્ય સૃજન બોલે છે જોજો આ વાક્ય ત્રીજ બોલે છે અને પોતાની બહેનને કહે છે ત્રીજું અરે ભલા માણસ બોલો છોકરાઓ આ વાક્ય કોણ બોલું હા આ વાક્ય બોલ્યું હતું પ્રશ્ન અ નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરો પહેલું રૂપાળું તો રૂપાળુ નો સમાનાર્થી શું થાય સુંદર તો હવે આપણે સુંદર શબ્દ પરથી વાક્ય બનાવવાનું રહેશે અહીં હું તમને એક વાક્ય બનાવી આપું છું જેમ કે આજનું વાતાવરણ ખૂબ સુંદર છે તેવી જ રીતે બીજો સમાનાર્થી સૂર્ય તો સૂર્યનો સમાનાર્થી સૂરજ થશે તો સૂરજ પરથી વાક્ય બનશે કે આજે સૂરજ ખૂબ વહેલો ઉગી ગયો પ્રશ્ન ત્રણ બ નીચે આપેલા શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરો મિત્રો જે રીતે આપણે સમાનાર્થી વાક્યો બનાવ્યા તે જ રીતે વિરોધીના પણ વાક્યો બનાવવાના છે પહેલું સાંજ તો એનું વિરોધી થશે સવાર તો હવે આપણે સવાર પરથી વાક્ય બનાવીએ વાક્ય આજે સવારે મને ખૂબ ઠંડી લાગી તેવી જ રીતે બીજું આગળ તો આગળનો વિરોધી થશે પાછળ પાછળ પરથી વાક્ય બનશે આજે હું પાછળની બેન્ચ ઉપર બેઠો હતો તેવી રીતે તમે પણ કોઈ પણ વાક્ય લખી શકો છો પ્રશ્ન ત્રણ ક ઉદાહરણ પ્રમાણે કરો ઉદાહરણ આપણને ઉદાહરણ આપ્યું છે ત્યાં બે બકરીઓ ચરે છે કેટલી બકરીઓ ચરે છે બે એની નીચેના વાક્યમાં આપ્યું છે ત્યાં એક બકરી ચરતી નથી બંને વિરોધ અર્થ ધરાવતા વાક્યો આપણે બનાવવાના છે પહેલામાં છે કે બે બકરીઓ ચરે છે અને બીજામાં છે કે એક બકરી ચરતી નથી કારણ કે કેટલી બકરી ચરે છે બે બકરી ચરે છે એટલે કે એક બકરી ચરતી નથી આ ઉદાહરણ હતું એ પ્રમાણે આપણે વાક્ય બનાવીએ તો પહેલું વાક્ય છે બગીચામાં કાબણનો માળો છે તો લખી શકાય કે બગીચામાં બે કાબણના માળા નથી અથવા તો આપણે એમ પણ લખી શકીએ કે બગીચામાં કાગડાનો માળો નથી એનો જે મુખ્ય અર્થ છે એ જળવાઈ રહેવો જોઈએ તો બગીચામાં કાગડાનો માળો નથી તમે એ લખો તો પણ ચાલે બીજું વાક્ય મેં તળાવમાં ત્રણ માછલીઓ જોઈ તો એને આપણે બનાવીએ ઉદાહરણ પ્રમાણે મેં તળાવમાં એક માછલી જોઈ નથી એટલે થઈને ત્રણ માછલી હતી અને તેણે એક માછલી જોઈ નથી કારણ કે એણે ત્રણ માછલીઓ જોયેલી હતી હવે ત્રીજું કબૂતર આકાશમાં ઉડે છે એને ઉદાહરણ પ્રમાણે જોઈએ તો કબૂતર જમીન પર ઉડતું નથી આ રીતે પણ ચાલે કે બે કબૂતર આકાશમાં ઉડતા નથી તો મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે આ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે પ્રશ્ન ત્રણ દ નીચે આપેલા ઉદાહરણના શબ્દ પરથી શબ્દ કડી બનાવો જુઓ મિત્રો ઉદાહરણ ઉદાહરણમાં આપને મ મૂળાક્ષર આપ્યો છે તો હવે આપણે મ ઉપરથી શરૂ થતો શબ્દ લઈએ જેમ કે મમરા તો છેલ્લો શબ્દ શું આવ્યો રા તો રા ઉપરથી આપણે બીજો શબ્દ બનાવીએ રા જુ તો છેલ્લો શબ્દ જુ આવ્યો તો જુ ઉપરથી આપણે બીજો શબ્દ બનાવીએ તો જુવાર તેવી જ રીતે જે શબ્દ બને છે એ શબ્દનો છેલ્લો શબ્દ લઈને આપણે શબ્દો બનાવવાના છે જેને આપણે શબ્દ કડી કહીએ હવે આપણે નીચે આપેલા મૂળાક્ષરો પરથી શબ્દ બનાવીએ પહેલું છે ગ તો ગ પરથી કયો શબ્દ લઈએ ગણેશ ત્યારબાદ સરબત અને તલવાર જુઓ શબ્દ કડી થઈ ગઈ હવે આગળનો મૂળાક્ષર લ લ પરથી લખોટી તીનું નુકસાન ત્યાર પછી ચ ચ પરથી શું આવશે ચકલી લિસોટા અને ટામેટા તમને ખ્યાલ આવી ગયો ને તો મિત્રો તમે એ સિવાયના પણ શબ્દો લઈ શકો છો જેનાથી આપણે શબ્દ કડી બનાવીએ પ્રશ્ન ચાર અ નીચે આપેલા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો મિત્રો અહીં વાક્ય આડાઉડા થઈ ગયા છે આપણે ખબર જ છે કે વાક્યને યોગ્ય ક્રમમાં કેવી રીતે ગોઠવવાના કે પાઠ વાંચતા વાંચતાં સૌથી પહેલાં જે વાક્ય આવે એને પહેલો નંબર ત્યાર પછીના વાક્યને બીજો નંબર ત્યાર પછી ત્રીજો અને ચોથો નંબર આ રીતે આપણે એમને ક્રમમાં ગોઠવવાના છે ચાલો તો આપણે જોઈએ વાક્ય એક એટલામાં ફાંસતું સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું તો મિત્રો આ કયા નંબરનું વાક્ય છે તમને ખ્યાલ છે હા આ ચોથા નંબરનું વાક્ય છે ત્યાર પછી થોડેક દૂર એક્સપ્રેસ દોગી ઊભો રહ્યો આ ત્રીજા નંબરનું વાક્ય છે ત્યારબાદ બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો આ બીજા નંબરનું વાક્ય છે અને હંતરિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો આ પહેલા નંબરનું વાક્ય છે જો ખ્યાલ આવી ગયો ને પ્રશ્ન ચાર જોડકા જોડો અ અને બ વિભાગ બરાબર ધ્યાનથી જોઈએ ત્યારબાદ એનો જવાબ આપીએ પહેલો વાદળા તો મિત્રો વાદળાની સાથે કયો એનો જવાબ મેચ થાય છે ગડગડાટ ત્યારબાદ શિયાળો તો શિયાળામાં શું લાગે ઠંડી ત્યારબાદ વીજળી તો વીજળી પડે ત્યારે શું થાય આકાશમાં હા ચમકારા થાય તો આનો જવાબ ચમકારો આવશે ત્યારબાદ ઉનાળો તો ઉનાળામાં શું થાય ગરમી લાગે તો આ પ્રમાણે જોડકાના જવાબ આવશે ત્યારબાદ પ્રશ્ન ચાર ક ચિત્ર પરથી ચાર વાક્યો લખો મિત્રો અહીં તમને એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે તમે ધ્યાનથી જુઓ તમને એ ચિત્રમાં શું દેખાય છે એક વ્યક્તિ ટ્રેક્ટર ઉપર બેસીને શું કરે છે પાછળ આકાશમાં કે તમને શું દેખાય છે તો એ બધા વિચારો અને ત્યારબાદ તમારા મનમાં આવતા વાક્યો તમારે અહીં લખવાના છે જેમ કે એક બે વાક્ય હું તમને અહીં કહું કે આ એક ખેતરનું ચિત્ર છે એક વ્યક્તિ અથવા એક ખેડૂત ટ્રેક્ટર ચલાવી રહ્યો છે ખેતરની પાછળ ઘણા બધા બિલ્ડિંગો દેખાય છે હવે તમને શું દેખાય છે તો તમે વાક્ય લખો